નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ સાત વિજ્ઞાન ઓક્ટોમ્બરે ઓડિશાના સમુદ્રકાંઠાના વિસ્તારમાં બસો કિલોમીટર પ્રતિ અવર્ષની ઝડપે ચક્રવાત ત્રાટક્યો જેણે પિસ્તાલીસ હજાર ઘરોને તબાહ કરીને સાત લાખ લોકોને બેઘર કરી નાખ્યા હતા બરાબર ઓગણીસો નવાનું અંદર આજે ચક્રવાત આવ્યો હતો ઓડિશામાં તેણે ઘરો જે ધરાશય થઈ ગયા હતા અને લાખ જેટલા લોકો છે એ ઘર વિના બની ગયા હતા તે જ વર્ષની ઓગણત્રીસમી ઓક્ટોમ્બરે બસો સાઈઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરી બીજો ચક્રવાત આવે છે ઓડિશામાં જ જેને સમુદ્રના મોજાઓને નવ મીટરની ઊંચાઈ સુધી ઉછાળ્યા હતા બરાબર જે સમુદ્ર ની અંદર મોજા આવે છે આપણે સમુદ્ર કાંઠે જઈએ તો જે મોજા આવતા હોય એ નવ મીટરની ઊંચાઈ સુધી એ મોજા છે એ ઉછળ્યા હતા તેમાં પણ હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને કરોડો રૂપિયાની માલ મિલકત નાશ પામી હતી કારણ કે આટલા બધા ઘરો છે એનો વિનાશ થઈ ગયો આટલા બધા લોકો છે એ બે ઘર બની ગયા

આપણે આવા કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવા માટે પ્રયત્ન કરવાના છીએ બરાબર આ એકમની અંદર આપણે એના વિશે જ અભ્યાસ કરવાનો છે આપણે હવાના અનુસંધાનમાં કેટલીક પ્રવૃત્તિઓથી શરૂઆત કરીશું આ પ્રવૃત્તિઓ વડે ચક્રવાતને લગતી કેટલીક પ્રાથમિક માહિતીનું સ્પષ્ટીકરણ થશે આપણે શરૂઆત કરીએ તે પહેલા યાદ રાખો કે ગતિશીલ હવાને પવન કહેવાય છે બરાબર હવા અને પવન બંને અલગ વસ્તુ છે જે આપણી આજુબાજુ જે રહેલી છે આપણે જે શ્વાસમાં લઈએ છીએ એને હવા કહેવાય પણ એ જે હવા છે એને આપણે પવન ન કહી શકીએ જે હવા ગતિ કરે છે એને જ આપણે પવન કહી શકીએ બરાબર હવે આપણે જોવાનું છે આઠ પોઈન્ટ એક હવા દબાણ કરે છે એમાં પ્રવૃત્તિ છે આઠ પોઈન્ટ એક જ્યારે જ્યારે પ્રવૃત્તિમાં પદાર્થને ગરમ કરવાની વાત આવે ત્યારે ઘણી કાળજી રાખજો કારણ કે પ્રવૃત્તિઓ તમારા કુટુંબના વડીલની હાજરીમાં જ થાય તે સલાહ ભર્યું છે આપણે એકલા એકલા પ્રવૃત્તિઓ કરવાની નથી અથવા તો શિક્ષકની હાજરી જરૂરી છે જો આપણે સ્કૂલમાં હોઈએ તો હવે પછીની પ્રવૃત્તિમાં તમને ઉકાળવાની જરૂર પડશે સાથેનો ટીન ડબ્બો લો તેમાં અર્ધા ભાગ સુધી પાણી ભરો તે પાણી ઉકળે નહીં ત્યાં સુધી ડબ્બાને મીણબત્તીની જ્યોત પર રાખો હવે મીણબત્તીને ઓલવી નાખો તરત જ ડબ્બાને ઢાંકણ વડે સજ્જ સજ્જ બંધ કરી દો ગરમ ડબ્બા સાથે કામ કરવામાં કાળજી રાખજો હવે ડબ્બાને ધાતુ ના પાત્ર થાળી તો તો જેવા પાત્ર મૂકો તેના પર તાજુ ઠંડુ પાણી રેડો ડબ્બાના આકારનું શું થાય છે તે આપણે અવલોકન કરવાનું છે શું તમે ધારણા બાંધી શકો છો કે શા માટે ડબ્બાનો આકાર વિકૃત થઈ ગયો બરાબર આપણે કલ્પના કરી શકીએ કે ડબ્બાનો આકાર છે એ બદલાઈ ગયો છે હવે શા માટે બદલાઈ ગયો તો તો આપણે જોઈએ જો તમને ટીનનો ડબ્બો ન મળે પ્લાસ્ટિક ભરો અને તેને ખાલી કર્યા બાદ તરત જ તેના પર સખત રીતે ઢાંકડું બંધ કરો આ બોટલને નળના વહેતા પાણી નીચે મૂકો હવે તમારા કેટલાક અનુભવોને યાદ કરો જ્યારે તમે પતંગ ચગાવો છો ત્યારે તમારી પીઠ પાછળથી આવતો પવન તમને પતંગ ચગાવવામાં મદદરૂપ થાય છે બરાબર આપણું પતંગ છે એ ચગે છે શા માટે કારણ કે પવન વાય છે આપણી પીઠ પાછળથી જો પવન આવતો હોય તો પતંગ છે છે એ ચગે જયારે તમે હલેસાવાળી હોળીમાં બેઠા હો ત્યારે તમારી પાછળથી આવતો પવન હંમેશા હોળીને હંકારવા તમને સરળતા આપે છે કારણ કે પવનના બળે હોળી છે એ આગળ ચાલે છે શું તમને સામેથી આવતા પવનની દિશા સાયકલ ચલાવવામાં મુશ્કેલી પડે છે તો હા જો આપણે સામેથી પવન હોય તો આપણી સાયકલ છે એ સરળતાથી આગળ ચાલી શકતી નથી પણ જો પાછળથી પવન હોય તો આપણી છે એ આપણે જે બળ લગાવીએ એના કરતા વધુ સરળતાથી ચાલે છે તમે જાણો છો કે સાયકલની ટ્યુબ ને ચુસ્ત રાખવામાં આવે રાખવા માટે તેમાં હવા ભરવી પડે છે વળી તમે એ પણ જાણો છો કે જો સાયકલની ટ્યુબમાં વધુ પડતી હવા ભરાઈ જાય તો ટ્યુબ છે એ ફાટી જાય છે બરાબર ટ્યુબમાં વધારે હવા છે એ સમાઈ શકતી નથી બરાબર ટ્યુબમાં રહેલી હવા શું કરતી હોય છે તો ટ્યુબ સાયકલની ટ્યુબમાં રહેલી હવા તેને કેવી રીતે યોગ્ય આકાર આપે છે તેની તમારા મિત્રો સાથે ચર્ચા કરો આ બધા જ અનુભવો દર્શાવે છે કે હવા દબાણ કરે છે ઝાડના પાંદડા રસ્તા પર લગાડેલા કાપડના બેનર કે ધ્વજ વગેરેનું પવન આવે ત્યારે ફરકવાનું કારણ આ દબાણ જ છે હવા દબાણ કરે છે તે દર્શાવતા બીજા કેટલાક અનુભવોની યાદી તમે બનાવી શકશો ચાલો હવે આપણે એ સમજવા પ્રયત્ન કરીએ કે પતરાનો ડબ્બો કે પ્લાસ્ટિક વિકૃત થઈ જાય છે બરાબર આપણે આગળ પ્રવૃત્તિમાં જોયું કે એનો આકાર બદલાઈ જાય છે છે ડબ્બા પર પાણી રેડવામાં આવે ત્યારે ડબ્બામાં રહેલી ગરમ પાણીની વરાળનો અમુક ભાગ પાણીમાં રૂપાંતરિત થઈ જાય છે જે અંદરના ભાગમાં હવાનું પ્રમાણ ઘટાડી નાખે છે ડબ્બાની બહારના ભાગમાં લાગતા હવાના દબાણ કરતા ડબ્બાની અંદરના ભાગમાં હવાનું દબાણ ઘટી જાય છે જેને કારણે ડબ્બો છે એ અંદરની બાજુ સંકોચાય અથવા તો દબાઈ જાય છે આ પ્રવૃત્તિ ફરીથી આપણે ખાતરી કરી આપે છે કે હવા છે એ દબાણ કરે છે બરાબર એટલે હવે તો આપણે સાબિત કરી લીધું કે હવા છે એ દબાણ કરે છે એના પછી આઠ પોઈન્ટ બે છે પવનનો વેગ વધવાને લીધે હવાનું દબાણ ઘટે છે જે આપણે એના પછીના વિડીયોમાં જોવાના છીએ